કોઈ પાગલ નથી તમારા નાણાં સાથેના અનુભવો દુનિયામાં જે કંઈ પણ થયું તેની સાથે ઝીરો પોઈન્ટ ઝીરો 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 વન પર્સન્ટ મેચ થતા હોય પણ તમારા મતે દુનિયા કેમ કામ કરે છે તે દ્રષ્ટિકોણથી એંશી ટકા અનુભવો પણ મેચ થાય છે ચલો હું તમને એક સમસ્યા વિશે વાત કરું તેના લીધે બની શકે કે તમે તમારા નાણાં સાથે શું કરો છો તેના માટે સારું અનુભવશો અને બીજા લોકો તેના નાણાં સાથે શું કરે છે તેના વિશે અભિપ્રાયો નહીં આપો લોકો નાણાંની બાબતમાં પાગલ જેવા નિર્ણયો લઈ લે છે પણ કોઈ પાગલ નથી અહીં વાત સમજવાની છે અલગ અલગ સદીમાંથી આવેલા લોકો અલગ અલગ પ્રકારના માતા પિતા દ્વારા ઉછરેલ થયા લોકો કે જેણે અલગ રીતે નાણાં કમાયા અલગ પ્રકારના મૂલ્યો હતા દુનિયાના અલગ ભાગમાં કામ કરતા અલગ પ્રકારના અર્થતંત્રમાં જન્મ્યા અલગ પ્રકારના માર્કેટમાં નોકરી કરી અલગ પ્રકારના પગાર મળતા હતા અને બધાના નસીબ પણ અલગ હતા તેથી જ દરેક વ્યક્તિ જે કંઈ શીખે છે તે બીજાથી અલગ હોવાનું દુનિયા કઈ રીતે કામ કરે છે તેના માટે દરેક વ્યક્તિનો પોતાનો અલગ અનુભવ હોય છે તમે કંઈ શીખી તેની બદલે તમે જે કંઈ અનુભવ કરેલું છે તે વધુ અસરકારક હોય છે તેથી તમે હું અને બધા લોકો નાણાં અને જીવન વિશે અલગ જ દ્રષ્ટિકોણ ધરાવતા હોઈશું તમને જે વાત પાગલ પણ લાગતી હોય તે વાત મને યોગ્ય લાગતી હોય તેવું બની શકે એક વ્યક્તિ કે જે ગરીબમાં મોટો થયો છે તે જોખમ અને ઇનામ વિશે જે રીતે વિચારે છે તે રીતે એક સમૃદ્ધ બેન્કર પ્રયત્ન કરે તો પણ વિચારવાની કલ્પના પણ ન કરી શકે એવો વ્યક્તિ કે જે મંદીમાં સમયમાં મોટો થયો તેની માનસિકતા જેણે ક્યારેય મંદી અનુભવી નથી તે નહીં સમજી શકે એક સ્ટોક બ્રોકર કે જેણે મહામંદીમાં બધું જ ગુમાવી દીધું તે ઓગણીસો નેવુંના સમયથી ટેક ક્ષેત્રે સફળતા પામેલા ટેક જીનિયસ ક્યારેય નહીં સમજી શકે એક ઓસ્ટ્રેલિયન વ્યક્તિ કે જેણે ત્રીસ વર્ષમાં મંદી જોઈ જ નથી સી તેણે એવો અનુભવ કર્યો હશે જે કોઈ અમેરિકને ક્યારેય નહીં કર્યો હોય આવા અમર્યાદિત અનુભવો છે તમને નાણાં વિશે એવી બાબતો ખબર હશે જેની મને નહીં ખબર હોય આ વાત તમને પણ લાગુ પડે તમારા જીવનના ધ્યેયો માન્યતાઓ અનુમાનો કરતાં અલગ હોવાના તેનો મતલબ એવો નથી કે આપણા બેમાંથી એક પાસે વધુ માહિતી છે અથવા કોઈ એક વધુ ચતુર છે તેનું કારણ એ છે કે આપણા બંનેનું જીવન અને અનુભવો અલગ અલગ છે તમારા નાણાં સાથેના અનુભવો દુનિયામાં જે કંઈ પણ થઈ રહ્યું તેની સાથે ઝીરો પોઈન્ટ ઝીરો 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 એક ટકા મેચ થતા હોય પણ તમારા મતે દુનિયા કેમ કામ કરે છે તે દ્રષ્ટિકોણથી એંસી ટકા અનુભવો પણ મેચ થાય ચતુર લોકોમાં પણ અનેક બાબતોએ લોકોને વિરોધાભાસ જોવા મળે છે જેમકે શા માટે મંદી આવે છે શા માટે તમારે નાણાંનું રોકાણ કરવું જોઈએ શા માટે તમારે પ્રાયોરિટી નક્કી કરવી જોઈએ તમારે કેટલું જોખમ લેવું જોઈએ વગેરે ઓગણીસો ત્રીસમાં ફ્રેડરિક લુયસ એલેએ તેના પુસ્તકમાં મહામંદી વિશે લખ્યું મહામંદીને લીધે લાખો અમેરિકન લોકોનું મૃત્યુ ખોરવાઈ ગયું પણ અનેક પ્રકારના અનુભવો હતા પચીસ વર્ષ પછી પ્રેસિડેન્ટ બનવા માટે જીહોન એફ કેનેડી કામ કરી રહ્યા હતા ત્યારે એક રિપોર્ટરે તેમને પૂછ્યું કે તેને મંદી વિશે શું યાદ આવે છે ત્યારે એમણે કહ્યું મારી પાસે મંદી વિશેનું બધું જ જ્ઞાન નથી મારા કુટુંબ પાસે ખૂબ જ વધારે સમૃદ્ધિ હતી મારી પાસે મોટા ઘરના હતા નોકરો હતા અને અમે સતત મુસાફરી કરતા હતા મને ખાલી એક વાત યાદ છે કે મારા પરિવારે અને પિતાએ અમુક વધારાના માળીઓની નિમણૂક કરી જેથી કરીને તેઓ ખાઈ શકે મેં જ્યાં સુધી હાર્વર્ડમાં ન વાંચ્યું ત્યાં સુધી મને મંદી વિશે કંઈ જ ખબર નહોતી ઓગણીસો સાહીઠની ચૂંટણીમાં આ બહુ મોટી વાત હતી લોકો વિચારવા લાગ્યા કે જે વ્યક્તિને સૌથી મોટી અર્થતંત્રની ઘટના વિશે માહિતી નથી તેને કઈ રીતે અર્થતંત્ર સંભાળવાનું કામ સોંપવું જોઈએ આ વાત જ્હોન એફ કેનેડીના વિશ્વયુદ્ધ ટુના અનુભવ પછી કંડાળાઈ છે તે તેના જીવનનો સૌથી લાગણીશીલ અનુભવ હતો જે તેના હરીફ યુબર્ટ હામ્ફ્રે ક્યારેય અનુભવ્યો ન હતો આપણા માટે પડકાર એ છે તમે ગમે તેટલો અભ્યાસ કે નિખાલસતા આપણી અંદર ડર કે અનિશ્ચય પેદા કરી શકે છે શકું કે મહામંદી દરમિયાન લોકોએ બધું જ ગુમાવી દીધું હશે હું એ વાંચ ત્યારે શું અનુભવ્યું હશે પણ જે લોકોએ અનુભવ્યું છે તેટલી જ લાગણીથી હું નહીં અનુભવી શકું અને જે વ્યક્તિએ એ અનુભવ જીવેલો છે તે ક્યારેય એ નહીં સમજી શકે કે હું શા માટે મારા નાણાં સ્ટોકમાં રોકું છું આપણે બધા અલગ દ્રષ્ટિકોણથી દુનિયા જોઈએ છીએ એક્સેલ સીટ પરથી ઇતિહાસના આંકડા જાણીને એ ખબર પડે કે સ્ટોકની કિંમતમાં કેટલો ઘટાડો થયો છે પણ એ ન ખબર પડે કે આપણે ઘરે જઈને બાળકોને જોઈશું ત્યારે એમ વિચારતા હોઈશું કે આપણે કોઈ ભૂલ તો નથી કરી નાખીને જેની તેઓએ જીવનભર કિંમત ચૂકવવી પડશે ઇતિહાસનો અભ્યાસ કરતાં તમને એવું લાગશે કે તમે કંઈક જાણો છો પણ જ્યાં સુધી તમે તે પરિણામોનો અનુભવ કરીને જીવશો નહીં ત્યાં સુધી તમારા વર્તનમાં બદલાવ નહીં આવે આપણે વિચારીએ છીએ કે આપણે દુનિયા કેમ કામ કરે છે તે ખબર છે પણ આપણે બહુ ઓછું જાણીએ છીએ રોકાણકાર માઇકલ બેટનિક કહે છે ઘણી બાબતો સમજવા માટે તેનો અનુભવ કરવો જરૂરી હોય છે આપણે બધાએ આ વાત સમજવાની છે નેશનલ બ્યુરો ઓફ ઇ કોમર્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના બે અર્થશાસ્ત્રીઓ ઉકલિક્સ મેડિમિકર અને સ્ટેફન નગેલે બે હજાર છમાં સર્વે ઓફ કન્ઝ્યુમર ફિનાન્સનો અભ્યાસ કરીને એ જાણવાનો પ્રયત્ન કરેલો કે છેલ્લા પચાસ વર્ષમાં અમેરિકન નાગરિકોએ તેના નાણાંનું શું કર્યું થિયરીને ધ્યાનમાં લઈને લોકોએ તેના ધ્યેયો અને રોકાણના વિકલ્પોને ધ્યાનમાં રાખીને રોકાણના નિર્ણયો લેવા જોઈએ આપણે લોકો આવું નથી કરતા અર્થશાસ્ત્રીઓને ખબર પડી કે લોકો તેના જીવનકાળ દરમિયાનના અનુભવો અને તેમાં પણ તેઓની યુવાનીના અનુભવોને ધ્યાનમાં લઈને રોકાણના નિર્ણયો લે છે તમે એવા સમયમાં જન્મ્યા હશો કે જ્યારે ફુગાવો વધુ હતો તો તમે જે લોકો ફુગાવો ઓછો હતો ત્યારે જન્મ્યા હતા તેના કરતાં ઓછા પ્રમાણમાં બોન્ડમાં રોકાણ કરશો જો તમે એવા સમયમાં જન્મ્યા હશો કે જ્યારે સ્ટોક માર્કેટમાંથી બહુ ફાયદો થતો હોય તો તમે સ્ટોકમાંથી થતા ઓછા ફાયદાવાળા સમયમાં જન્મેના લોકો કરતાં વધુ સ્ટોકમાં રોકાણ કરશો અર્થશાસ્ત્રીઓએ લખ્યું અમે એ તારણ પર આવ્યા છીએ કે વ્યક્તિગત રોકાણકારો પોતાના અનુભવને આધારે કેટલું જોખમ સહન કરી શકશે તેનો નિર્ણય લે છે બુદ્ધિ કે અભ્યાસ એ આધુનિકતાનો અભ્યાસમાં ધ્યાનમાં નથી લેવાતી બસ તમે ક્યાં અને ક્યારે જન્મ્યા છો તેના આધારે નિર્ણય લેવાય છે ધ ફાઇનાન્શિયલ ટાઈમ્સ દ્વારા બિલ ગ્રોસનો ઇન્ટરવ્યૂ લેવામાં આવેલો જે બે હજાર ઓગણીસમાં પ્રખ્યાત બોન્ડ મેનેજર હતા લેખમાં લખ્યું હતું જો તે દસ વર્ષ વહેલા કે દસ વર્ષ મોડા જન્મ્યા હોત તો તે આજે જ્યાં છે ત્યાં ક્યારેય ન પહોંચી શક્યા હોત ગ્રોસની કારકિર્દી એવા સમયે બની જ્યારે ઘણા વર્ષોમાં વ્યાજ દર ઘટી ગયા હતા અને બોન્ડની કિંમતમાં ધરખમ બદલાવ થયો હતો તેનાથી માત્ર તમારી સામે જે તક આવે છે તેમાં બદલાવ નથી આવતો પણ સાથોસાથ તમારી સામે જ્યારે તે તક આવે ત્યારે તમે તે તક વિશે શું વિચારો છો તેમાં પણ બદલાવ આવે છે ગ્રોસ માટે બોન્ડ સમૃદ્ધિ ઊભું કરવાનું મશીન હતું પણ બની શકે તેના પિતાના સમયમાં જ્યારે ફુગાવો બહુ વધુ હતો ત્યારે બોન્ડ સમૃદ્ધિ ઘટાડવાનું મશીન માનવામાં આવતું લોકોનો નાણાં સાથેનો અનુભવ કેવો છે તેમાં અત્યંત નાનો તફાવત છે એવું તમને લાગતું હોય આમ છતાં તેની અસર બહુ મોટી છે સ્ટોકનું ઉદાહરણ લો જો તમે ઓગણીસો સિત્તેરમાં જન્મ્યા હોત એસ એન્ડ પી ફાઇવ હંડ્રેડ કંપનીમાં દસ ગણો ફાયદો થઈ રહ્યો હતો ફુગાવામાં પણ સપ્રમાણતા હતી તમારા વીસ કે કિશોરાવસ્થાના સમયની આ વાત હશે આ ઉત્તમ વળતર કહેવાય જો તમે ઓગણીસો પચાસમાં જન્મ્યા હોત તો તમારી કિશોરાવસ્થાને યુવાનીમાં માર્કેટમાં કંઈ ન હતું અને ફુગાવામાં પણ સપ્રમાણતા ન હતી બે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ સમયમાં જન્મેલી હોવાથી તેના અનુભવ અને સ્ટોક માટેના દ્રષ્ટિકોણ અલગ હોવાના ફુગાવાની વાત લઈએ જો તમે અમેરિકામાં ઓગણીસો સાઠમાં જન્મ્યા હોત ત્યારે તમારા કિશોરસ્થા અને યુવાનીના સમયમાં તમે દુનિયાનું અર્થતંત્ર કેવી રીતે કામ કરે છે તે શીખી રહ્યા હશો તે સમયે ફુગાવાને લીધે કિંમત ત્રણ ગણી વધી ગઈ હતી આ વધારે કહેવાય તમને યાદ હશે કે ગેસના બિલ અને તમને જે પેકેજ મળતા હતા તેમાં ભૂતકાળ કરતાં ઘણો મોટો તફાવત હતો પણ જો તમે ઓગણીસો નેવુંમાં જન્મ્યા હશો તો તમે ફુગાવો એટલો ઓછો હતો કે તમને આખા જીવન દરમિયાન આ વાતનો ક્યારેય વિચાર પણ નહીં આવ્યો હોય નવેમ્બર બે હજાર નવમાં અમેરિકામાં બેરોજગારી આશરે દસ ટકા હતી પણ આફ્રિકન અમેરિકન કે જેની ઉંમર સોળથી ઓગણીસની હતી અને જેઓએ હાઈસ્કૂલ ડિપ્લોમા કર્યું હતું તેઓની બેરોજગારીનું પ્રમાણ ઓગણપચાસ ટકા હતું પિસ્તાલીસથી વધુ ઉંમરની કોકેશિયન સ્ત્રીઓ કે જેની પાસે કોલેજ ડિગ્રી હતી જેની બેરોજગારીનું પ્રમાણ ચાર ટકા હતું બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મની અને જાપાનના લોકલ સ્ટોક માર્કેટ ધોવાઈ ગયા હતા બધા જ વિસ્તારોમાં ખરાબ અસર જોવા મળી હતી યુદ્ધના અંતે જર્મનીમાં એટલી જ ખેતી થતી હતી જેમાં દેશના દરેક વ્યક્તિને એક હજાર કેલરી ખોરાક મળે યુએસએની તુલનામાં ઓગણીસો એકતાલીસથી ઓગણીસો પિસ્તાલીસના અંત સુધીમાં સ્ટોક માર્કેટ બમણું થઈ ગયું હતું અને છેલ્લા વીસ વર્ષમાં તે અર્થતંત્ર સૌથી મજબૂત હતું કોઈ એવી અપેક્ષા ન રાખી શકે કે આ લોકો ફુગાવા વિશે કે સ્ટોક માર્કેટ વિશે કે બેરોજગારી વિશે કે નાણાં વિશે તેના જીવન દરમિયાન સમાન વિચારસરણી ધરાવતા હશે એવી પણ અપેક્ષા ન રખાય કે તેઓ બધી જ નાણાકીય માહિતીની સામે સરખી પ્રક્રિયા આપશે કોઈએ એવી ધારણા ન બાંધવી જોઈએ કે બધા લોકોને સમાન વળતર મળે છે કોઈએ એવી અપેક્ષા ન રાખવી જોઈએ કે બધા પાસે એક જગ્યાએથી જ સલાહ આવે છે બધા લોકો અમુક બાબતોમાં સહમત થશે કે શું કામ છે હવે શું થવાનું છે આગળ કયો રસ્તો ઉત્તમ છે તેવી અપેક્ષા પણ ન રાખવી જોઈએ તેઓની દુનિયા અલગ હોવાથી નાણાં અંગેનો દ્રષ્ટિકોણ પણ અલગ રહેશે આવી પરિસ્થિતિમાં એક વ્યક્તિ માટે જે નાણાંની બાબત અસામાન્ય કહેવાય તે બીજાને યોગ્ય પણ લાગી શકે થોડા વર્ષો પહેલાં ધ ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા ફોક્સકોન મોટી તાઇવાન ઇલેક્ટ્રોક્સનું ઉત્પાદન કરતી કંપની પર લેખ લખવામાં આવેલો તેઓની કામ કરવાની પદ્ધતિ ભયંકર હતી વાચકો નિરાશ થઈ ગયા પણ એક ચાઇનીઝ કર્મચારીના ભત્રીજાની રસપ્રદ પ્રક્રિયા કોમેન્ટ સેક્શનમાં આવી મારી આંટીએ ઘણા વર્ષો એવી જગ્યાએ કામ કર્યું જેને અમેરિકન નાગરિકો સ્વેટ શોપ કહે છે મહેનતનું કામ હતું લાંબા કલાકો કામ કરવું પડતું પગાર ઓછો અને કામની પદ્ધતિ ખરાબ હતી તમને ખબર છે મારી આંટીએ આ ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું તે પહેલાં તેણી કોણ હતી તેણી વેશ્યા હતી મારા મતે પહેલાંની જીવનશૈલી કરતાં આવી ફેક્ટરીમાં કામ કરવું તેના જીવન માટે એક સુધારો હતો મને ખબર છે કે મારી આંટી કોઈ અજાણ્યા વ્યક્તિ થકી તેના શરીરનું શોષણ થવા દે અને બહુ ઓછા ડોલર મળે તેના કરતાં તે આવી ફેક્ટરીમાં નોકરી કરીને મૂડીવાદી બોસને ત્રાસ સહન કરવાનું વધુ પસંદ કરશે તેને થોડા વધુ નાણાં મળશે તો ચાલશે તેથી મને અમેરિકન નાગરિકોની વિચારસરણીથી દુઃખ થાય છે અમને વેસ્ટ જેટલી સારી તકો નથી મળતી અમારી સરકારની કામ કરવાની રીત અલગ છે દેશ અલગ છે હા ફેક્ટરીમાં વધુ મહેનત કરવી પડે છે શું તેનાથી સારું કંઈ હોઈ શકે હા પણ જ્યારે તમે તેની તુલના અમેરિકન નોકરી સાથે કરો છો ત્યારે જ મને નથી ખબર આમાં મારે શું કહેવું મારો એક અંશ જબરી દલીલ કરવાનું કહે છે મારો અન્ય અંશ આ વાત સમજવા માંગે છે પણ આ એ વાતનું ઉદાહરણ છે કે લોકોના અનુભવોના આધારે કેટલા અલગ દ્રષ્ટિકોણ હોય છે અને એક જ વિષય માટે એક વ્યક્તિ માત્ર એક જ દિશામાં વિચારે છે તો બીજો વ્યક્તિ તેનાથી કેટલું અલગ વિચારતો હોય છે લોકો નાણાં વિશેના જેટલા નિર્ણયો લે છે તેમાં તેઓ પાસે વર્તમાનમાં જે માહિતી છે અને તેઓની માનસિકતા ખૂબ જ દુનિયા કેવી રીતે કામ કરે છે તેની સમજનો સમન્વય હોય છે આ લોકોને ખોટી માહિતી પણ મળેલી હોઈ શકે તેઓ પાસે અધૂરી માહિતી પણ હોઈ શકે તેઓ ગણિતના ખરાબમાં ખરાબ વ્યક્તિ પણ હોઈ શકે તેઓ ખોટા માર્કેટિંગમાં ફસાઈ ગયા પણ હોઈ શકે તેઓ શું કરી રહ્યા છે તેનો તેઓને કોઈ આઈડિયા નથી તેઓ એક્શનના પરિણામ વિશે ખોટું અનુમાન પણ લગાવતા હોય ઓહ એવું ક્યારેય થઈ શકે પણ દરેક વ્યક્તિ જે કંઈ પણ નિર્ણય લે છે તેને તે સમયે નિર્ણયો સાચા લાગતા હોય છે અને તેના ચેકબોક્સ મુજબ બધું સાચું હોય છે તેઓ પોતાની જાતને વાર્તા કહે છે કે તેઓ શું કરી રહ્યા છે અને શા માટે કરી રહ્યા છે આ વાર્તા દરેક વ્યક્તિ પોતાના અલગ અનુભવો પરથી બનાવે છે એક સરળ ઉદાહરણ લઈ લો લોટરી ટિકિટ અમેરિકન નાગરિકો મૂવીઝ વિડીયો ગેમ મ્યુઝિક સ્પોર્ટ્સ ઇવેન્ટ અને પુસ્તકો કરતાં પોતાની જાત પર વધુ ખર્ચ કરે છે અને કોણ આ બધું ખરીદે છે મોટા ભાગના ગરીબ લોકો યુએસએમાં સૌથી ઓછી આવક ધરાવતા લોકો વર્ષ દરમિયાન લોટરી ટિકિટમાં ચારસો ને બાર ડોલર ખર્ચે છે આ કિંમત ધનવાન લોકો કરતાં ચાર ગણી છે ચાલીસ ટકા અમેરિકન નાગરિકો એવા છે કે જે ઇમરજન્સીના સમયમાં ચારસો ડોલર પણ ભેગા કરી શકતા નથી સ્પષ્ટ સમજી શકાય કે આ એ જ લોકો છે જે વર્ષ દરમિયાન ચારસો ડોલરથી વધુ નોટરીમાં નાખી દે છે પણ ઇમરજન્સીના સમયે ચારસો ડોલર ભેગા કરી શકતા નથી તેઓ પોતાની સુરક્ષાના નાણાં એવી લોટરીમાં ખર્ચી નાખે છે જેમાં લાખોમાં એક વ્યક્તિને તક મળતી હોય છે મને આ પાગલ પણ લાગે છે તમને પણ પાગલ પણ લાગતું હશે પણ હું સૌથી ઓછી આવક નથી ધરાવતો તમે પણ નહીં જ ધરાવતા હો તેથી આપણું અર્ધજાગૃત મન એ સરળતાથી નહીં સમજી શકે કે શા માટે આવા લોકો લોટરીમાં પોતાના પૈસા ખર્ચી નાખે છે પણ થોડું વિચારશો તો તમને સમજાશે કે કેવી વિચારસરણી હોય છે અમે ચેક આવે એમ ખર્ચ કરીને જીવીએ છીએ તેથી બચત અમારા માટે શક્ય નથી અમે વધુ પગાર મેળવી શકીએ તેવી તકો પણ ઓછી હોય છે અમને વેકેશન પર જવું ન પોષાય નવી કાર આરોગ્યનું ઇન્સ્યોરન્સ અથવા તો સારી જગ્યાએ ઘર ખરીદવું ન પોષાય અમે દેવું કર્યા વગર અમારા બાળકોને સારી કોલેજમાં ન મોકલી શકીએ તમે જે નાણાકીય પુસ્તકો વાંચો છો તમારી પાસે મોટા ભાગની વસ્તુ હશે અથવા તમે મેળવી શકો તેમ હશે જેની અમારી ક્ષમતા નથી લોટરી ટિકિટ ખરીદતી વખતે જ અમે એવી કલ્પના કરવાની તક મળે કે અમે પણ ઘણી વસ્તુઓ ખરીદી શકશું કે જે તમારી પાસે છે પણ તમને તેની કિંમત નથી અમે સપના માટે કિંમત ચૂકવી રહ્યા છીએ તમે એ વાત નહીં સમજી શકો કારણ કે તમે સપનું જીવી રહ્યા છો તેથી અમે તમારા કરતાં વધુ ટિકિટ ખરીદીએ છીએ તમારે આ તર્કને સ્વીકારવાની જરૂર નથી તમે દેવામાં હો ત્યારે લોટરી ટિકિટ ખરીદવી ખરાબ વિચાર જ છે પણ હું સમજું છું કે લોકો શા માટે લોટરી ટિકિટ ખરીદવાનું પસંદ કરે છે અને એ વિચાર તમે જે કરી રહ્યા છો તે પાગલ પણ છે પણ હું સમજું છું કે તમે આવું શા માટે કરી રહ્યા છો સમજી જવાથી લોકોના નાણાકીય નિર્ણયો પાછળનું કારણ સમજાઈ જાય છે ઘણા લોકો નાણાકીય નિર્ણય લેવા માટે સેપરેટ સ્પ્રેડશીટનો ઉપયોગ કરે છે તેઓ જમતી વખતે કે કંપનીની મિટિંગમાં સ્પ્રેડશીટ બનાવે છે એવી જગ્યા કે જ્યાં તમારો ઇતિહાસ તમારી દુનિયાનો અલગ દ્રષ્ટિકોણ અહંકાર ગર્વ માર્કેટિંગ અને સારું વળતર આ બધું ભેગું થઈને તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે લોકો માટે નાના નિર્ણયો લેવા શા માટે અઘરા છે અને શા માટે ભૂલો થાય છે તે સમજવા માટે આપણે સમજવું જરૂરી છે કે લોકો માટે આ વિષય કેટલો નવો છે નાણાં તો ઘણા સમયથી અસ્તિત્વમાં આવી ગયા છે છસો બીસીમાં લીડિયાના રાજા લાલિયા તેસે સૌથી પહેલાં નાણાંને અસ્તિત્વમાં લાવ્યા લીડિયા હવે તર્કીનો ભાગ છે પણ નાણાંના નિર્ણયો બચત અને રોકાણ એવા કન્સેપ્ટ પર આધારિત છે જેને હજુ શરૂઆત થઈ છે નિવૃત્તિનું ઉદાહરણ લો બે હજાર અઢારના અંતમાં યુ એસમાં સત્યાવીસ ટ્રિલિયન નિવૃત્તના અકાઉન્ટ હતા તે રોકાણકારોની બચતનો અને નિર્ણયનો મહત્ત્વનો ભાગ હતો પણ આ નિવૃત્તિનો કોન્સેપ્ટ બે જૂનો છે બીજા વિશ્વયુદ્ધ પહેલાં અમેરિકન નાગરિકો જીવે ત્યાં સુધી કામ કરતા હતા તે અપેક્ષા અને વાસ્તવિકતા બંને હતી ઓગણીસો ચાલીસથી પાંસઠ વર્ષ કે તેથી ઉપરની ઉંમરના કામ કરતા લોકોનો વર્ગ પચાસ ટકા હતો સામાજિક સુરક્ષાએ આ બદલી નાખ્યું પણ તેના શરૂઆતી ફાયદાઓ વ્યવસ્થિત પેન્શન જેટલા પણ સારા ન હતા ઓગણીસો ચાલીસમાં ઈદાએ ફૂલરને પહેલો સોશિયલ સિક્યોરિટી ચેક બાવીસ પોઈન્ટ ચોપ્પન ડોલરનો અથવા ફુગાયા સમયે ચારસો સોળ ડોલરનો મળ્યો હતો ઓગણીસો એંસીમાં નિવૃત્ત લોકોને એક હજાર ડોલરનો ચેક મળતો હતો જેમાં ફુગાવાની પણ ગણતરી થઈ ગઈ ઓગણીસો સાહીઠથી પાસઠ સુધી વધુ ઉંમરના લોકોને સેન્સન બ્યુરો દ્વારા ગરીબીની રેખા હેઠળ જીવતા અમેરિકન નાગરિકો માનવામાં આવતા હતા એક પ્રચલિત માન્યતા છે દરેક વ્યક્તિને વ્યક્તિગત પેન્શન મળતું આ અતિશયોક્તિ છે ધ એમ્પ્લોયી ઓફ બેનિફિટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સમજાવે છે કે ઓગણીસો પિંચોતેરમાં પાસઠ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોમાંથી ચોથા ભાગના એવા લોકો હતા કે જેને પેન્શન મળતું હતું તેમાંથી પંદર ટકા લોકોનું જ ઘર તે પેન્શનથી ચાલતું હતું ઓગણીસો પંચાવનમાં ધ ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા લોકોની વધતી ઈચ્છાઓ પણ ક્ષમતા ન હોવા વિશે લખાયું કે જૂની કહેવતને વાગોળીએ તો બધા નિવૃત્તિની વાતો કરે છે પણ બહુ ઓછા તેના માટે કંઈ કામ કરે છે ઓગણીસો એંસીમાં લોકોને સમજાયું કે દરેક વ્યક્તિ નિવૃત્તિને લાયક છે અને દરેક વ્યક્તિએ નિવૃત્ત થવું જ જોઈએ તે દિવસથી જ બધા લોકો નિવૃત્તિ માટે થઈને બચત અને રોકાણ કરવા લાગ્યા આ નવો આઈડિયા કઈ રીતે કામ કરે છે તે તમને સમજાવું ઓગણીસો ઇઠોતેર સુધી હાલમાં અમેરિકન નિવૃત્તિ માટેની પહેલી જરૂરિયાત અસ્તિત્વમાં પણ નહોતું આવ્યું ઓગણીસો અઠ્ઠાણું સુધી ધ રોથ આર આઈ એ પણ અસ્તિત્વમાં નહોતું આવ્યું જો તે વ્યક્તિ હોત તો હાલમાં માંડ આલ્કોહોલ પીવાની ઉંમરનું થયું હોત એ કોઈ આશ્ચર્યની વાત નથી કે આપણામાંથી ઘણા લોકો નિવૃત્તિ માટેની બચત અને રોકાણમાં કાચા છે આપણે પાગલ નથી આપણે આ ક્ષેત્રમાં નવા છીએ ઘણા કોલેજમાં જાય છે ઓગણીસો ચાલીસમાં અમેરિકામાં પચીસ વર્ષની ઉંમરના બેચલર ડિગ્રી ધરાવતા પાસે શેર હોય એવા વીસમાંથી એક વ્યક્તિ હતો જ્યારે આ આંકડો બે હજાર પંદરમાં ચારમાંથી એક વ્યક્તિએ પહોંચી ગયો સમય માટે ફુગાવાની સાથોસાથ ટ્યુશનની ફી પણ ચાર ગણી વધી ગઈ સમાજમાં આટલા ઝડપી અને મોટા ફેરફારો આવવાને લીધે આપણને સમજાય છે કે શા માટે છેલ્લા વીસ વર્ષમાં લોકોએ વિદ્યાર્થી લોનના ખોટા નિર્ણયો લીધા છે આપણી પાસે શીખવા માટે દસ વર્ષનો પણ અનુભવ નથી હજુ આપણે નવા છીએ ઘણા ઇન્ડેક્સ ફંડ પચાસ વર્ષ જેટલા પણ જૂના નથી ઘણા હેજ ફંડથી લોકો પચીસ વર્ષ સુધી ફાયદો થયો નથી બીજા વિશ્વયુદ્ધ પછી લોકો દેવું લોન ક્રેડિટ કાર્ડ અને કાર લોન લેતા થયા કારણ કે જીઆઈ બિલ વિશે અમેરિકન નાગરિકો માટે નાણાં ઉછીના લેવા સરળ બનાવી દીધું હતું કૂતરાની પ્રજાતિ દસ હજાર વર્ષ જૂની છે આમ છતાં તેઓમાં હજુ પણ પૂર્વજોના થોડા ભયંકર લક્ષણો જોવા મળે છે અને અહીં આપણને આધુનિક નાણાકીય સિસ્ટમનો વીસથી પચાસ વર્ષ માંડ અનુભવ થયો હશે અને આપણે તેના ઉત્તમ બનવાની અપેક્ષા રાખીએ છીએ આ એવો વિષય છે કે જેમાં સત્યો કરતાં લાગણીઓની વધુ મહત્ત્વ આપવામાં આવે છે આજ તો સમસ્યા છે તેથી જ આપણે નાણાં સાથે જે કંઈ પણ કરવાનું હોય તે કરી શકતા નથી આપણે નાણાંની બાબતમાં ઘણીવાર ખોટા નિર્ણયો લઈએ છીએ કારણ કે આપણે નવા છીએ તેથી તમને જે પાગલ પણ લાગે તે મને યોગ્ય પણ લાગતું હોય પણ કોઈ પાગલ નથી આપણે આપણા અનુભવો પરથી નિર્ણયો લઈએ છીએ ચાલો હવે તમને હું એ જણાવું કે બિલ ગેટ્સ કેવી રીતે ધનવાન બન્યા